ચાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ જઈની શામાં આજે આપણે ધોરણ આઠમાં લેવાતી એનએમએમએસ પરીક્ષાની અંદર બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે એમએ ટીની અંદર ચેપ્ટર ફોર શબ્દોની તાર્કિક ગોઠવણી જોઈશું આગળ આપણે ત્રણ ચેપ્ટર જોઈ લીધા છે તો તમે જે ન જોયા હોય તો તમે જોઈ શકો છો મારી ચેનલમાં જઈને બરાબર તો ચલો આ જે શબ્દોની તાર્કિક ગોઠવણી છે તો તેની અંદર હોય શું છે સૌથી પહેલાં તો આપણે એ જાણીએ તો આ વિભાગમાં પ્રશ્નોમાં અમુક શબ્દો આપવામાં આવેલ છે હોય છે જે આંતરિક રીતે પરસ્પર સંકળાયેલા હોય છે એટલે કે જે આપણે શબ્દો આપવામાં આવેલા હોય છે એ પરસ્પર અંદરથી કોઈપણ રીતે સંકળાયેલા એક સાબંધિક રીતે એક સંકળાયેલા હોય છે અથવા કોઈ પણ અર્થપૂર્ણ વાક્ય બનાવતા હોય છે પરંતુ આ શબ્દોમાં ક્રમ આપેલો હોતો નથી બરાબર જે ક્રમ હોય છે ખોટો આપેલો છે આડાવડા હોય છે એ ક્રમને પરીક્ષાર્થીઓને આપેલા શબ્દોને ક્રમસર ગોઠવવાના હોય છે જેથી તે અર્થપૂર્ણ બને બરાબર તો આ છે એક શબ્દોની તાર્કિક ગોઠવણી એટલે કે તાર્કિક રીતે શબ્દોને સાચા ક્રમની અંદર ગોઠવવાના છે તો કઈ રીતે તો આપણે થોડાક ઉદાહરણો સમજીએ તો આપણને વધારે ખબર પડશે તો આપણને સૂચના આપેલી છે કે આપેલ શબ્દોને અર્થપૂર્ણ ક્રમ આપો આપણે દરેકે એક એક પ્રશ્નને આપણે એકદમ સમજૂતી સાથે કે કઈ રીતે આવ્યું કઈ રીતની તાર્કિક ગોઠવણી થશે જવાબ સાથે કમ્પ્લીટ રીતે આપણે સમજીએ તો ચલો આપેલ શબ્દોને અર્થ અર્થપૂર્ણ ક્રમ આપવાનો છે તો આપણને પહેલો પ્રશ્નની અંદર આપણને છ શબ્દો આપેલા છે પહેલો છે જાહેરાત બીજો છે ઇન્ટરવ્યૂ ત્રીજો છે અરજીપત્ર ચોથો છે નિયુક્તિ પાંચમો છે પરીક્ષા અને છઠ્ઠો છે પસંદગી અને આપણને આ વિકલ્પો પણ આપેલા છે એ બી સી ડી આમાં કયો સાચો ક્રમ છે એ આપણો સાચો જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દોને ધ્યાનમાં દોરીએ તો પહેલાં જાહેરાત બહાર પડે છે એના પછી જ્યારે જાહેરાત બહાર પડે છે ત્યારે જ અરજીપત્રો ભરાય પછી ઉમેદવારોની પરીક્ષા લેવાય બરાબર પહેલાં જાહેરાત બહાર પડે પછી અરજી પત્રો ભરાય પછી ઉમેદવારો જે પણ હોય એ પરીક્ષા આપે એટલે પરીક્ષા લેવાય પછી પાસ થયેલાને ઇન્ટરવ્યૂમાં બોલાવાય અને તેમાંથી ઉમેદવારોની પસંદગી થાય અને પસંદગી થયેલ ઉમેદવારોની નિયુક્તિ આપવામાં આવે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણો સૌથી સાચો ક્રમ રહેશે ઓપ્શન એ એક ત્રણ પાંચ બે છ ચાર બરાબર જાહેરાત પછી અરજીપત્રો પછી પરીક્ષા પછી ઇન્ટરવ્યૂ પસંદગી અને છેલ્લે આવશે નિયુક્તિ તો આ રીતનો એક ક્રમ છે આપણે તાર્કિક રીતે એને ગોઠવ્યું તો એ જ રીતે આપણે હજી ઘણા પ્રશ્નો જોવાના છે ચલો બીજો ઉદાહરણ જોઈએ પહેલું છે લાકડું બીજો છે પરીક્ષા ત્રીજું છે જંગલ ચોથું છે વિદ્યાર્થી અને પાંચમું છે બેન્ચ ઓકે તો જંગલમાંથી લાકડા લાવીને બેન્ચ બનવાય છે બનાવાય છે બરાબર તમે જે પણ સ્કૂલની અંદર ક્લાસમાં બેન્ચ પર બેસો છો એ તમને સૌને ખબર છે કોની બનેલી હોય છે લાકડાની લાકડા ક્યાંથી આવે છે વૃક્ષમાંથી વૃક્ષ ક્યાં હોય છે ઝાડમાંથી તો સૌથી પહેલાં મૂળ ઝાડ છે ઝાડમાંથી આપણને લાકડા મળે છે અને લાકડાથી બેન્ચ બનાવાય છે ઓકે અને આ બેન્ચ પર બેસીને જે વિદ્યાર્થી હોય છે તે પરીક્ષા આપે છે બરાબર તો આપણો સાચો ક્રમ કયો થશે ઓપ્શન સી ત્રણ એક પાંચ ચાર બે બરાબર સૌથી પહેલા જંગલ તેમાંથી મળ્યું લાકડું લાકડામાંથી બની બેન્ચ બેન્ચ પર બેઠો વિદ્યાર્થી અને વિદ્યાર્થી શું આપશે પરીક્ષા ચલો ત્રીજો હસ્તમેળા કંકોત્રી જાન સાત ફેરા અને હનીમૂન તો આપણે એના કેટલાક વિકલ્પો આવેલા આપેલા છે તો જોઈએ તો સૌથી પહેલાં લગ્નંકે કંકોત્રી લખી આમંત્રણો પાઠવવામાં આવે છે પછી જાન જોડાય છે પછી વરધૂનનો હસ્તમેળા થાય છે અને તેઓ સાત ફેરા ફરે અંતે હનીમૂન માટે જાય છે તો આ એક ક્રમ છે તો એ ક્રમ પ્રમાણે આપણો જવાબ શું આવશે ઓપ્શન એ બરાબર ચલો નંબર ચાર જોઈએ નદી પર્વત મહાસાગર ઝરણું અને સમુદ્ર તો અહીંયા આપણે એને ગોઠવશું ક્રમ પ્રમાણે તો સૌથી પહેલાં સૌને ખબર છે પર્વતમાંથી નીકળે ઝરણું પછી જે ઝરણા ભેગા થાય એટલે ઝરણામાંથી શું નીકળે એટલે કે ઝરણાં ભેગા થવાથી નદી બને પછી નદીઓ સમુદ્રને મળે અને સમુદ્રનું કદ મોટું થતાં મહાસાગર બને તો આપણો આન્સર આવશે ઓપ્શન બી બે ચાર એક પાંચ ત્રણ કે સૌથી પહેલા પર્વત પર્વતમાંથી નીકળ્યું ઝરણું ઝરણું ભેગા થઈને નદી નદી મળી સમુદ્રને અને સમુદ્રનું કદ જ્યારે મોટું થાય એટલે કે જ્યારે વિશાળ બને ત્યારે મહાસાગર ઓકે તમને દરેક પ્રકારના ઉદાહરણો અહીંયા આવી જવા મળશે એટલે કે જે એનએમએમએસ ની પરીક્ષામાં બરાબર પૂછાય છે એવા દાખલા એવા ઉદાહરણો છે આ ચલો પહેલો દેડકો બીજો કીટક ત્રીજો ઘાસ ચોથો મોર પાંચમો સાત તો વિદ્યાર્થી મિત્રો તમે વિચારો તો ઘાસ એ જે કીટક છે ઘાસ કે જે ઘાસને કીટક ખાય કીટકને દેડકો ખાય દેડકાને સાપ ખાય અને સાપને મોર ખાય બરાબર તમને ખબર જ છે કે જે ઘાસ છે કીટકો ખાય બરાબર પછી કીટકોને કોણ ખાય તો એથી જે મોટું પ્રાણી દેડકો દેડકાથી દેડકાને કોણ ખાય સાપ અને સાપને કોણ ખાય મોર તો આપણો આન્સર આવશે ઓપ્શન ડી ત્રણ બે એક પાંચ ચાર વાળો ક્રમ આપણો સાચો છે આગળ નંબર છ ખુશી મેધ ધનુષ્ય સૂર્ય બાળક વરસાદ તો આની અંદર સાચો ક્રમ કઈ રીતે થશે બરાબર તો વરસાદ પડે ત્યારે સૂર્યના પ્રકાશનું વિભાજન થાય છે બરાબર તમને ખબર છે કે જ્યારે વરસાદ પડે ત્યારે સૂર્યના પ્રકાશનું પ્રકાશનું વિભાજન થાય ત્યારે મેદધનુષ્ય રચાય અને જે જોઈને બાળકને ખુશી થાય જેમ કે આપણને પણ ખુશી થાય છે આપણે મેદધનુષ્યને જોઈએ તો આપણને ખુશી થાય છે તો બસ એ જ રીતે તો સૌથી પહેલા શું આવશે વરસાદ કારણ કે વરસાદ પડે ત્યારે જ સૂર્યના પ્રકાશનું વિભાજન થાય તો વરસાદ પછી સૂર્ય સૂર્ય પછી સૂર્યના વિભાજનથી શું રચાય મેદધનુષ્ય મેઘધનુષ્ય જોઈને કોને ખુશી થાય બાળકને અને બાળક એટલે પછી ખુશી તો ચાલો આપણો જે સાચો જવાબ છે એ છે ઓપ્શન બી પાંચ ત્રણ બે ચાર ને એક ચલો આગળ જોઈએ નંબર સાત તો અહીંયા જે પાંચ શબ્દો આપેલા છે તે આ પ્રમાણે છે ફર્નિચર દેશ લાકડું વૃક્ષો જંગલ ચલો એના વિકલ્પો આપેલા છે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન દોરો તો દેશમાં જંગલ હોય છે જેમાં વૃક્ષો હોય છે વૃક્ષો લાકડું આપે છે જેમાંથી ફર્નિચર બને છે તો જંગલ દેશમાં હોય છે બરાબર દેશમાં જંગલ જંગલમાં વૃક્ષો વૃક્ષોમાંથી લાકડું અને લાકડામાંથી ફર્નિચર તો આપણો આન્સર આવશે ઓપ્શન એ બે પાંચ ચાર ત્રણ ને એક બરાબર આઠમું જોઈએ સોનું રેતી લોખંડ ચાંદી પ્લેટિનમ તો વિદ્યાર્થી મિત્રો રેતી કરતાં લોખંડ રેતી કરતાં લોખંડ મોંઘું છે લોખંડ કરતા ચાંદી મોંઘી છે ચાંદી કરતા સોનું મોંઘું છે અને સોના કરતાં પ્લેટિનમ વધારે મોંઘું છે તો આપણે જોઈએ તો મોંઘાની રીતે ક્રમ બને છે તો સૌથી પહેલાં શું આવશે રેતી એના પછી શું આવશે લોખંડ બરાબર લોખંડ પછી શું આવશે ચાંદી કારણ કે લોખંડ કરતાં ચાંદી મોંઘી છે ચાંદી કરતાં સોનું એટલે કે સોનું પછી આવશે સોના પછી આવશે પ્લેટિનમ તો પ્લેટિનમ આ બધાથી થોડું શું કહે પ્લેટિનમ આ બધાથી મોંઘું છે બરાબર ઉત્તરાર્ધ તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જોઈએ તો નવલકથા જે આપણે લઈએ તો એ નવલકથાની અંદર સૌથી પહેલા શું આવે શીર્ષક ત્યાર પછી શું આવે પ્રસ્તાવના પ્રસ્તાવના પછી આવશે અનુક્રમણિકા અને અનુક્રમણિકા પછી નવલકથાનો પૂર્વોર્થ અને ઉત્તરાર્ધ આવે તો આપણે જો આ રીતનો ક્રમ લઈએ જો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આવા ટાઈપના પ્રશ્નો તમે ફટાફટ કઈ રીતે આન્સર આપો એ પણ તમને શીખાડું સૌથી પહેલાં જેમ કે આપણે લઈ લઈએ કે આપણને ખબર છે કે નવલકથાનું જે શીર્ષક હોય એ પહેલાં આવે આ જે શીર્ષક છે એ કેવું આવશે પહેલાં ઓકે તો સૌથી પહેલાં કયો નંબર આવવો જોઈએ બીજો નંબર આવવો જોઈએ તો તમારે ચારેય વિકલ્પમાં જોવાનું કે બીજો નંબર ક્યાં છે અહીંયા પહેલો નંબર છે તો આ ખોટું અને કેન્સલ કરી નાખો અને જોવાનું જ નહીં પછી અહીંયા છે તો અહીંયા ત્રીજો નંબર છે તો આપણે બીજો નંબર પહેલાં જોઈએ તો આ પણ કેન્સલ આને પણ ધ્યાનમાં નહીં લેવાનું ઓપ્શન સી પણ એ પ્રમાણે છે એમાં પણ ત્રણ છે તો એ પણ આપણે ધ્યાનમાં નહીં લેવાનું અને ચોથું છે ઓપ્શન ડીની અંદર પહેલું બે છે તો તમે આગળ એકવાર ચેક કરી શકો છો પણ જો કદાચ ટાઈમ ખૂટે તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે આપણો જવાબ શું આવશે ઓપ્શન ડી કારણ કે બધાની અંદર પહેલું પહેલું અલગ છે આપણું પહેલું શું આવશે શીર્ષક જે બીજા નંબરે છે તો જે ઓપ્શન ડીમાં જ આપણને સાચો ક્રમ આપેલો છે એટલે આ રીતે થોડું લોજિકથી જો આપણે જવાબ આપીએ તો આપણો ટાઈમ પણ શું કહેવાય બરાબર રીતે પૂર્ણ થઈ જાય છે ચલો નંબર દસ માતા બાળક દૂધ રુદન હસવું તો રુદન કરતા બાળકને માતા દૂધ પીવડાવીને હસતું કરે છે બરાબર કે રુદન એટલે કે રો જ્યારે રુદન રોવું જ્યારે બાળક રોવે છે ત્યારે માતા દૂધ પીવડાવે છે અને હસતું કરે છે બરાબર સિમ્પલ છે તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી ચાર બે એક ત્રણ પાંચ સૌથી પહેલાં રુદન કોણ કરે છે તો કે નંબર બે બાળક પછી નંબર એક પછી એને માતા શું કરે છે દૂધ પીવડાવે છે નંબર ત્રણ અને પછી પાંચ હસવું બરાબર પછી જ્યારે બાળક એ હસી પડે છે બરાબર હસે જાય હસે છે છ નંબર અગિયાર ખભો કાંડું કોણી આંગળી આંગળી અને હથેળી જો તમે ધ્યાન દોરો તો આંગળી છે એ આંગણા ઉપર શું આવે હથેળી હથેળી ઉપર શું આવે કાંડું કાંડા ઉપર કોણી અને કોણી ઉપર ખભો થાય આપણો આખા હાથનો જે ભાગ છે એને સૌથી પહેલાં આંગળી આવે એની ઉપર હથેળી હથેળી ઉપર આપણું જે કાંડું કાંડા ઉપર કોણી અને કોણી ઉપર ખભો બરાબર તો આ રીતે આપણે એને ગોઠવીએ તો જવાબ આવશે ઓપ્શન ડી પાંચ ચાર ત્રણ બે એક નંબર બાર નંબર એક પરિણામ નંબર બે મતદાન નંબર ત્રણ ઉમેદવારી નંબર ચાર શપથ શપથ નંબર પાંચ મતગણતરી તો ચલો તો સૌથી પહેલાં આપણને ખબર છે કે ચૂંટણીની જાહેરાત થાય બરાબર બધા હોય બધા ચૂંટણી શું કરે સૌથી પહેલાં જાહેરાત કરે બરાબર અને જાહેરાત થતાં જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવે બરાબર તો સૌથી પહેલાં શું આવશે તો ચૂંટણીની બરાબર જાહેરાત એના પછી ઉમેદવારો ઉમેદવાર એટલે ઉમેદવારી પછી મતદાન થાય જ્યારે ઉમેદવાર ઉમેદવારી નોંધાવે પછી મતદાન થાય પછી મત ગણતરી અને પરિણામની જાહેરાત થાય છેલ્લે ચૂંટાયેલા ઉમેદવારો હોદ્દાના શપથ લે તો આપણો આન્સર આ રીતે કયો આવશે ઓપ્શન એ ત્રણ બે પાંચ એક ચાર ચલો આગળ નંબર તેર ચુકાદો ગુનો જેલ સજા ધરપકડ તો સૌથી પહેલાં જે પણ ગુનો કરે એટલે કે ગુનેગાર તે ગુનો કરનાર જે ગુનેગાર હોય ને ધરપકડ થઈ તેના પર કેસ ચાલતા ચુકાદો આવે અને પછી તેને સજા થતા તે જેલ જાય બરાબર જે ગુનો કરે સૌથી પહેલા ગુનો કરે છે એ ગુનેગાર પછી ગુનેગારની શું થાય છે ધરપકડ ધરપકડ થયા પછી તેના ચેસ સોરી કેસ ચાલતા ચુકાદો આવે છે અને પછી તેને સજા થતા તે જેલ જાય છે આગળ નંબર ચૌદ નાબી ઢીચ ખભા શીર્ષ વૃષણ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન એ કઈ રીતે તો સૌથી પહેલા શરીરમાં સૌથી ઉપર શીર્ષ પછી શું આવે ખભા પછી આવશે નાભી પછી વૃષણ અને છેલ્લે નીચે ટીચણ હોય છે તો ચલો આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો નંબર પંદર તો અહીંયા પણ તમને પાંચ શબ્દો આપેલા છે નંબર એક શબ્દ સમૂહ નંબર બે અક્ષર નંબર ત્રણ શબ્દ નંબર ચાર વાક્ય ને નંબર પાંચ નંબર પાંચ ફકરો તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે જે પણ ચૌદ પ્રશ્નો જેને સોલ્યુશન કર્યું એ આપણે જોયું કે શબ્દોની તાકી ગોઠવણી તો હવે આપણે એ જ રીતે તમે પંદરમો જે પ્રશ્ન છે એનો જવાબ એ તમારો હોમવર્ક છે એનો જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે બરાબર તો આ તમારું હોમવર્ક છે હોમવર્ક બરાબર કરીને પછી તમે કોમેન્ટ સેક્શનમાં એનો જવાબ લખી શકો છો એનો સાચો ક્રમ તમારે લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે અહીંયા આપણો પ્રકરણ ચાર છે શબ્દોની તાર્કિક ગોઠવણી તે પૂર્ણ થાય છે આવી જ રીતે આવા જે બધાય ચેપ્ટરો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર મારા વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો થેન્ક યુ